બનાવની વિગતો અનુસાર ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં નેશનલ હાઈવે પર પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એક બંટ બોડીના ઇન્સ્યુલેટેડ ટેમ્પોમાં શંકાસ્પદ સામાન ભરી વડોદરાથી અંકલેશ્વર તરફ આવી રહ્યો હોવાની મળેલી માહિતીના આધારે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ટેમ્પો આવતા તેને રોકી ટેમ્પા ચાલકની પૂછપરછ કરતા તે મૂળ યુપી અને હાલ ઓરપાડ ખાતે રહેતા મખણલાલ નંદલાલ યાદવ હોવાનું જણાવ્યું હતું. પોલીસે ટેમ્પામાં શું ભરેલું છે તે અંગે પૂછતા તેને સંતોષકારક જવાબ નથી આપતા એલસીબી પોલીસે ટેમ્પાનો પાછળનો દરવાજો ખોલી અંદર તપાસ કરતા જૂની સબમર્સિબલ મોટરો, જૂના પંપ, જૂના ડીઝલ એન્જિન, જૂની બોરિંગ મોટરો, તારતારો સહિતનો ભંગાર ભરેલો હતો. પોલીસે ટેમ્પો ચાલક મખણલાલ યાદવ પાસે આ સામાનના બિલ તેમજ આધાર પુરાવા માંગતા તેને સંતોષકારક જવાબ નહીં આપી ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. પોલીસે અંદર રહેલા સરસામાન ચોરીનો હોવાની આશંકાએ એસીઆરપીસી 102 મુજબ ટેમ્પા ચાલક મખણલાલ યાદવની અટકાયત કરી હતી. તેમજ રૂપિયા 2 લાખ ઉપરાંતનો સામાન અને 5 લાખનો ટેમ્પો મળી કુલ રૂપિયા 7 લાખ ઉપરાંતનો મુદ્દામાલ સીઆરપીસી 41 1D મુજબ જપ્ત કર્યો હતો. તેમજ ઘટના અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.